उकातरसाड़िया यूनिवर्सिटी ना इंटीरियर डिजाइनिंग विद्यार्थियों शिक्षिका पर गंभीर आक्षेप कर्यो छे। બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની ખાનગી યુનિવર્સિટી પૈકીની એક છે। ખૂબ જાણીતી એવી ઉકા તરસાડિયા યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇનર ફેક્ટરીના વિદ્યાર્થીઓ દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગમાં એચઓડી ડિજલ વાડીવાળા વિદ્યાર્થીઓ પાસે અંગત અને સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર કામ કરાવે છે। એમના અભ્યાસમાં ન આવતા એવા ખોટા કામો અગ્રહપૂર્વક કરાવી રહ્યા છે। વિદ્યાર્થીઓને સતત એટીકેટી આપી દેવાની ધમકી આપે છે। ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં મેડમને છાવરે છે તેવો આક્ષેપો કરવામાં આવ્યા છે। ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગના એચડી ડિંજલ વાડીવાળા દ્વારા તેમના ફેક્ટરીના વિદ્યાર્થીઓને સતત દબાણ આપીને અન્ય કામો કરાવે છે। કોલેજના અન્ય વિભાગમાં શિક્ષકો યોગ્ય રીતે ભણવામાં ન હોવાનું વિદ્યાર્થીઓ પાસે દબાણ કરીને તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહેતા હતા। વિદ્યાર્થીઓ સાથે થયેલી વાત મુજબ તેમણે કહ્યું છે કે સિનિયર વિદ્યાર્થીઓ પણ સતત મેડમના વર્તનથી માનસિક ત્રાસ અનુભવતા હતા। વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે ડિંજલ વાડીવાળાને લઈને અમે અનેક વખત અમારા ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં પણ તેઓએ મેડમને છાવરે છે, એમની સામે કોઈ નક્કર પગલાં લેવાતા નથી। અમે આજ રોજ એડિશનલ કલેક્ટરશ્રીને મુલાકાતે અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બારડોલીની જે યુનિવર્સિટી છે, ઉકા તરસાડી યુનિવર્સિટી, એની ફેકલ્ટી ગોદાવરી બા સ્કૂલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, એ ફેકલ્ટીની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરતા 4-5 વિદ્યાર્થીઓ કે જેને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એચઓડી મેડમ છે એની દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે, અને માનસિક ત્રાસની સાથે સાથે એવા ગેરકાયદેસર કામો કે જે સોશિયલ મીડિયાની અંદર ગેરકાયદેસર હોય, જેમ કે કોઈના અકાઉન્ટના એક્સેસ મેળવવા, કોઈના અકાઉન્ટ હેક કરવા અથવા તો રિપોર્ટ કરવા, એવી બધી બાબતો ચાલુ અભ્યાસ દરમિયાન કરાવવામાં આવે છે। શું કારણ છે આ એકાઉન્ટ હેક કરવાનું? કારણ એક તો પોતાનું પર્સનલ ઇન્ટેન્શન અને બીજું કે ઉચ્ચ અધિકારીઓ સાથેના પોતાના પર્સનલ સંબંધો, આ સંબંધો પોતાના પર્સનલ છે પણ એનો ઉપયોગ એ જાહેર જગ્યાએ કરે છે અને જાહેર વ્યક્તિઓ પાસે કરાવે છે। બ્લેકમેલ એ બાબતે કરે છે કે માનો કે એક વિદ્યાર્થી છે કે જેને ફાધર નથી, તો એ વિદ્યાર્થીઓ જ્યારે માતા મેમને મળે તો મા એમ કહે છે કે તમારા વિદ્યાર્થીઓને અમે ફેલ કરી દઈશું અથવા તો કેટી આપીશું, તો આવી બધી બાબતો એક વાત વિધવા માતાને કેવી એ તો બહુ ગંભીર બાબત છે। હા, આજથી 4-6 મહિના પહેલાં એવી માહિતી મળી કે પોતે આ બાબતે પ્રયત્ન કરેલો સુસાઇડના, અને એ બાબત ડીન દ્વારા ડાયરેક્ટર દ્વારા દબાવી દેવામાં આવી જે તે સમયે કે પોતાની યુનિવર્સિટીનું નામ ખરાબ ના થાય એટલા માટે પોલીસને જાણ કરવામાં, મેં પોલીસને પણ આ બાબતે કોઈ જાણ કરેલી નથી। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।